Good morning, everyone. Today we have discussed an application for the post of a software engineer. Already in previous lecture we have discussed format of application and application for the post of an English teacher. Today we have discussed about the second application, draft an application for the post of a software engineer. આપણે છે એ અગાઉના લેક્ચરમાં છે એ એપ્લિકેશનનું ફોર્મેટ અને ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન છે એ જોઈ હતી. આજે આપણે છે એ સેકન્ડ એપ્લિકેશન, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન સોફ્ટવેર એન્જિનિયર છે એ જોવાની છે. આજના લેક્ચરમાં છે એ આપણે એપ્લિકેશનનો જે ફર્સ્ટ પાર્ટ છે એ જોવાનો છે, એનું રેઝ્યુમે જે છે એ સેકન્ડ લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો એપ્લિકેશનનો ફર્સ્ટ પાર્ટ તમને મેં જે પેરેગ્રાફ સ્વરૂપમાં જેમ લેટર હોય છે એ રીતે હોય છે, લેટરના ફોર્મમાં હોય છે એ જોવાનું છે. તો આપણે છે અહીંયા ક્વેશ્ચન આપ્યો છે, ડ્રાફ્ટ એન એપ્લિકેશન ટુ બ્લિસ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદ ફોર ધ પોસ્ટ ઓફ એન સોફ્ટવેર એન્જિનિયર. કે સોફ્ટવેર એન્જિનિયરની એપ્લિકેશન છે એ બ્લિસ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદને છે આપણે લખવાની છે. બ્લિસ પ્રાઇવેટ લિમિટેડમાં છે સોફ્ટવેર એન્જિનિયરની પોસ્ટ છે એના માટે છે એ રિક્વાયરમેન્ટ છે. અહીંયા આપણે છે એપ્લિકેશન સોફ્ટવેર એન્જિનિયરની પોસ્ટ માટે એપ્લિકેશન લખવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીંયા લેફ્ટ સાઈડમાં, મારી લેફ્ટ સાઈડમાં પણ તમે જ્યારે લખો ત્યારે એક્ઝામમાં તમારી છે એ રાઈટ સાઈડમાં તમારે લખવાનું આવે. જે વ્યક્તિ છે એપ્લિકેશન લખતો હોય, એપ્લિકેશન જે વ્યક્તિ છે એ લખતો હોય એનું નામ અને એનું એડ્રેસ છે એ અહીંયા લેફ્ટ સાઈડમાં તમારે લખવાનું થાય. એક્ઝામમાં તમે જ્યારે લખો ત્યારે ખ્યાલ રાખવાનો કે સાઈડ છે તમારે ચેન્જ થઈ જાય, અહીંયા રાઈટ થઈ જાય. તો અહીંયા લેફ્ટ સાઈડમાં છે એ આપણે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું નામ અને એનું એડ્રેસ આપેલું છે, તુષાર ગઢિયા, દેવનગર, રાજકોટ. કે તુષાર ગઢિયા છે એ એપ્લિકેશન લખે છે દેવનગર રાજકોટથી. તો તમારે છે અહીંયા નેમ અને એડ્રેસ તુષાર ગઢિયા, દેવનગર, રાજકોટ. તેન એડ્રેસ અને નેમ લખાઈ ગયા પછી છે એક લાઈન છોડી અને તમે જે ડેટે લેટર લખતા હોય અથવા તો જે ડેટ તમને અનુકૂળ લાગે એ ડેટ છે તમારે અહીંયા નાખવાની થાય. આપણે નાખી છે 5th April 2018, કે 5 એપ્રિલ 2018. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ લેફ્ટ સાઈડમાં છે એ તમે સ્ટાર્ટ કરો, એટલે કંઈ પણ એપ્લિકેશન તમે લખવાનું સ્ટાર્ટ કરો એટલે ફર્સ્ટ પાર્ટમાં પહેલાં તો તમારે બે એડ્રેસ જ ધ્યાન રાખવાના, કે એક તો જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એ અને એક જે વ્યક્તિને એપ્લિકેશન મોકલવાની છે એ. અહીંયા લેફ્ટ સાઈડમાં તમારે રાઈટ સાઈડમાં છે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું નામ, તમને મોસ્ટલી છે એ લખનારનું નામ નહીં આપેલું હોય, એ તમારે છે ગમે તે તમારી રીતે લખવું પડશે. જેને એપ્લિકેશન મોકલવાની છે એનું આપેલું હશે, એમાં કેમ આપેલું છે બિલ્સ પ્રાઇવેટ લિમિટેડ, તો એને આપણે એપ્લિકેશન મોકલવાની છે. તો એનું છે અહીંયા રાઈટ સાઈડમાં આવે. તમને જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય એનું નામ મોસ્ટલી ક્યારેય છે એ ક્વેશ્ચનમાં આપેલું જ નહીં હોય, તમારી રીતે તમારે કોઈ પણ નામ યાદ છે એ લખી નાખવાનું. આપણે લખી નાખું તુષાર ગઢિયા, દેવનગર, રાજકોટ, ધેન એક લાઈન છોડી અને જે ડેટે લખતા હોઈએ ડેટ 5th April 2018. ધેન અહીંયા રાઈટ સાઈડમાં આ લખાઈ જાય જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું નેમ, એડ્રેસ અને ડેટ લખાઈ જાય. ધેન મારી રાઈટ સાઈડ પણ તમારી છે એક્ઝામમાં લખો ત્યારે લેફ્ટ સાઈડમાં આપણે જે વ્યક્તિને લેટર મોકલવાનો હોય એનું નેમ અને એનું એડ્રેસ. તો આપણે અહીંયા ક્વેશ્ચનમાં જ આપી દીધું છે કે આપણે એપ્લિકેશન છે એ કોને મોકલવાની છે, તો કે બ્લિસ પ્રાઇવેટ લિમિટેડને છે આપણે એપ્લિકેશન મોકલવાની છે. તો ટુ ધ મેનેજર બ્લિસ પ્રાઇવેટ લિમિટેડ, રિંગ રોડ, અહેમદાબાદ. અહીંયા આપણે સિટીનું નામ પણ આપી દીધું છે અહેમદાબાદ, એટલે આપણે એ જ લખવાનું રહે, એમાં કંઈ ચેન્જીસ કરવાના ન રહે. આપણે આપણી રીતે છે ગમે ન લખી શકીએ, જ્યારે ક્વેશ્ચનમાં આપ્યું હોય ત્યારે આપણે કમ્પલસરી એ જ અહીંયા લખવું પડે. તો ટુ ધ મેનેજર બ્લિસ પ્રાઇવેટ લિમિટેડ, રિંગ રોડ, અહેમદાબાદ. તો આટલું પહેલાં ક્લિયર થઈ ગયું કે લેફ્ટ સાઈડમાં છે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું નેમ, એડ્રેસ, તેન એક લાઈન છે છોડી અને ડેટ, તેન
राइट साइड में छे आपणे जे व्यक्ति ने छे एप्लिकेशन मोकली छी એનું નેમ અને એડ્રેસ આમાં આપને ક્વેશ્ચનમાં જ આપી દીધું છે કે આપણે બિઝ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદની એપ્લિકેશન મોકલવાની છે. તો અહીંયા ઈ જ એડ્રેસ આપણે કમ્પલસરી લખવું પડે. ટુ ધ મેનેજર, બિઝ પ્રાઇવેટ લિમિટેડ, રિંગ રોડ, અહેમદાબાદ. ધેન તમે છે હવે એડ્રેસ લખાઈ ગયા, એપ્લિકેશન લખનાર અને મોકલવાના. ધેન છે પેજની મિડલમાં છે તમારે સબ્જેક્ટ લખવાનો કે સબ્જેક્ટ શું છે. તો તમારે છે એ મેં તમને કીધું હતું કે સબ્જેક્ટ છે એ મોસ્ટમાં છે એ સેમ જ આવશે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એટલું છે એ સેમ જ તમારે લખવાનું. પાછળ જે કંઈ પણ પોસ્ટ છે ચેન્જ થતી હોય એ જ તમારે કરવાની. તો સબ્જેક્ટ કરી અને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલું છે બધી જ એપ્લિકેશનમાં સેમ લખી અને ખાલી જે ક્વેશ્ચનમાં જે પોસ્ટ તમને કીધી હોય એ પોસ્ટ તમારે ચેન્જ કરવાની રહે. તો સોફ્ટવેર એન્જિનિયરની છે તો સબ્જેક્ટમાં લખી નાખવાનું એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સોફ્ટવેર એન્જિનિયર. ધેન અહીંયા તમે જે એડ્રેસ લખ્યું છે એની એક્ઝેક્ટ છે એ નીચે રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ સર કરીને છે તમારે 25 પેરેગ્રાફમાં લખવાનું સ્ટાર્ટ કરવાનું. અહીંયા રિસ્પેક્ટેડ સર અને અલ્પવિરામ કરી અને પછીથી પેરેગ્રાફ સ્ટાર્ટ કરવાના. રિસ્પેક્ટેડ સર કરી પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. ધેન ફર્સ્ટ પેરેગ્રાફ આપણે લઈએ છે, આઈ હેવ કમ ટુ નો ફ્રોમ ધ રિલાયબલ સોર્સિસ ફોર ધ વેકેન્સી ઓફ સોફ્ટવેર એન્જિનિયર ઇન યોર કંપની. કે આઈ હેવ કમ ટુ નો ફ્રોમ ધ રિલાયબલ સોર્સિસ ફોર ધ વેકેન્સી ઓફ સોફ્ટવેર એન્જિનિયર ઇન યોર કંપની. કે તમને છે મેં એક બે ટાઈપના લેટર છે સ્વરૂપમાં કરાવી દીધા. કે પહેલો કરાવ્યો હતો તો કે કોઈ પણ છે એ ટીચરની વેકેન્સી હોય ત્યારે તમને જે મેં ફર્સ્ટ પાર્ટ કરાવ્યો હતો એમાં જે રીતે આપણે પેરેગ્રાફ લખ્યા હતા તમારે સેમ ઈ જ પેરેગ્રાફ લખવાના. અને જ્યારે છે કોઈ કંપની રિલેટેડ એપ્લિકેશન હોય તો ત્યારે છે તમારે આ ટાઈપના છે એ સેમ પેરેગ્રાફ છે એ લખવાના થશે. કે મોસ્ટ ઓફ એપ્લિકેશન છે તમારે બે જગ્યાએ જ લખવાની થતી હોય છે કે કાં તો કોઈ પણ ટીચરની હોય જોબની, સર્વિસની, અથવા તો કોઈ પણ છે એ કંપની રિલેટેડ હોય. તો બેમાં છે કઈ રીતે છે તમારે ફર્સ્ટ પેરેગ્રાફ છે સેકન્ડ પેરેગ્રાફ છે આપણે લખી છીએ કઈ રીતે લખવા એ કહી દીધું. કે ફર્સ્ટમાં છે કોઈ પણ જગ્યાએ સ્કૂલ કોલેજમાં એપ્લિકેશન લખવી હોય તો એના પેરેગ્રાફ ફર્સ્ટ પાર્ટ મુજબ બનાવવા, જે આપણે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન જોઈએ એમાં. અને કોઈ પણ કંપનીમાં હોય તો એમાં છે એ આ રીતે તમારે પેરેગ્રાફ છે એ બનાવવાના થાય. માં આપણે સ્ટાર્ટ જ ફર્સ્ટ પેરેગ્રાફ કર્યો, આઈ હેવ કમ ટુ નો ફ્રોમ ધ રિલાયબલ સોર્સિસ ફોર ધ વેકેન્સી ઓફ સોફ્ટવેર એન્જિનિયર ઇન યોર કંપની. કે મને રિલાયબલ ધેટ મીન્સ કે વિશ્વસનીય, કે મને રિલાયબલ સોર્સિસ કે વિશ્વાસપાત્ર છે એ સોર્સિસથી જાણવા મળ્યું છે કે તમારી કંપનીમાં છે એ સોફ્ટવેર એન્જિનિયરની વેકેન્સી છે. વેકેન્સી મીન્સ જગ્યા, કે સોફ્ટવેર એન્જિનિયરની જગ્યા છે. મને મારા એવા રિલાયબલ સોર્સિસથી જાણવા મળ્યું કે તમારી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર માટે વેકેન્સી છે. એઝ યુ આર લુકિંગ ફોર ધ સમવન વિથ એક્સલન્ટ કોમ્પ્યુટર ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એન્ડ સ્કિલ, આઈ બિલીવ ધેટ માય રેઝ્યુમે will demonstrate that I have the qualifications for the post of you are in search of. કે હવે તમને છે એ આખો છે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ તમારું જે એ લોકોની ક્વોલિફિકેશન હોય એના રિલેટેડ હોય. કે ફર્સ્ટ સેન્ટેન્સ આપણે જોયું કે આઈ હેવ કમ ટુ નો ફ્રોમ ધ રિલાયબલ સોર્સિસ ફોર ધ વેકેન્સી ઓફ સોફ્ટવેર એન્જિનિયર ઇન યોર કંપની. કે તમારી કંપનીમાં છે સોફ્ટવેર એન્જિનિયરની વેકેન્સી છે એવું મને છે એ મારા રિલાયબલ સોર્સિસથી જાણવા મળ્યું. પછી સેકન્ડ સેન્ટેન્સ આપણે શું લખ્યું હતું કે એઝ યુ આર લુકિંગ ફોર સમવન વિથ એક્સેલન્ટ કોમ્પ્યુટર ક્વોલિફિકેશન. કે તમે છે એ સારા એવા ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ અને સ્કિલ પર્સનની તલાશમાં છો. કે તમે એવા વ્યક્તિની તલાશમાં છો કે જેને કોમ્પ્યુટરનું સારું એવું નોલેજ હોય, સ્કિલ હોય, એક્સપિરિયન્સ હોય, ડિગ્રી હોય. તો હું છે એ એ ટાઈપની ક્વોલિફિકેશન છે એ ધરાવું છું એનું તમને છે એ ખ્યાલ મારા રેઝ્યુમે પરથી આવી જશે. આપણે જે સેકન્ડ પાર્ટ રેઝ્યુમે બનાવી છીએ એના પરથી આવી જશે. ડેમોન્સ્ટ્રેટ મીન્સ કે ખ્યાલ આવે કે નમૂના સહ, કે તમને એના પરથી છે અંદાજ આવી જશે. તેને ડેમોન્સ્ટ્રેટ કીએ કે મારી રેઝ્યુમે પરથી છે તમને ખ્યાલ આવી જશે કે એ બધી જ ક્વોલિફિકેશન મારી પાસે છે.
તો ફર્સ્ટ પોઈન્ટમાં છે, ફર્સ્ટ પેરેગ્રાફમાં છે તમારે એ જ લખવાનું કે આઈ હેવ કમ ટુ નો ફ્રોમ ધ રિલાયબલ સોર્સિસ ફોર ધ વેકેન્સી ઓફ યોર કંપની એઝ યુ આર લુકિંગ ફોર ધ પર્સન હુ હેવ ધ કોમ્પ્યુટર ક્વોલિફિકેશન સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ. આઈ એશ્યોર દેટ ઇઝ છે કે આઈ એશ્યોર આઈ આઈ બિલીવ દેટ માય રેઝ્યુમે વિલ ડેમોન્સ્ટ્રેટ દેટ યુ હેવ ધ ક્વોલિફિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન રિસર્ચ ઓફ. મને ખાતરી છે, મને વિશ્વાસ છે, આઈ બિલીવ ધેટ, ત્યાં તમે આઈ એશ્યોર ધેટ પણ લખી શકો. એશ્યોર એટલે ખાતરી, બિલીવ ધેટ એટલે માનવું. આઈ બિલીવ ધેટ માય રેઝ્યુમે કે હું એવું છે એ માનું છું કે મારું જે રેઝ્યુમે છે એ તમને છે ડેમોન્સ્ટ્રેટ કે ખ્યાલ અપાવશે કે તમે જે પોસ્ટની શોધ કરો છો, જે વ્યક્તિની શોધ કરો છો એ બધી જ ક્વોલિફિકેશન મારી પાસે છે. ઇન શોર્ટ તમારે છે ફર્સ્ટ પેરેગ્રાફમાં એ લખવાનું કે તમને છે એ તમારા એવા સોર્સિસથી જાણવા મળ્યું કે કંપનીમાં વેકેન્સીની જગ્યા છે અને કંપની છે એ જે પ્રકારનું કોમ્પ્યુટર વિશે અથવા તો કોઈ પણ ફિલ્ડ વિશે છે જે ટાઈપનું ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ જે ટાઈપની સ્કિલ માંગે છે એ બધી જ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ અને સ્કિલ છે એ તમારામાં છે. ફર્સ્ટ પેરેગ્રાફમાં તમારે આ લખવાનું થાય. દેન સેકન્ડ પેરેગ્રાફ, I have been working as software engineer in Tristar Private Limited, Ahmedabad, one of the leading companies in software programming for last 3 years. કે તમારે અહીંયા છે સેકન્ડ પેરેગ્રાફમાં તમે જે કોઈ પણ કંપનીમાં છે વર્ક કરતા હોઈશ તો કેટલા ટાઈમથી વર્ક કરો છો એ અને કઈ કંપનીમાં વર્ક કરો છો એ કંપનીનું નામ લખવાનું. તમારે અહીંયા કોઈ પણ કંપનીનું નામ અને યર લખવાના સેકન્ડ પેરેગ્રાફમાં. I have been working as a software engineer in Tristar Private Limited, one of the leading companies in software programming for the last 3 years. કે હું છેલ્લા 3 વર્ષ થયા છે Tristar Private Limited કંપની છે એમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છે એ વર્ક કરું છું અહેમદાબાદમાં. કે અહેમદાબાદમાં Tristar Private Limited કંપનીમાં હું છેલ્લા 3 વર્ષ થયા છે એ સર્વિસ જોબ કરું છું. My experience is an sorry. I have also served as a project tutor in Darshan Engineering College for last 2 years. Okay, I have also served as a project tutor in Darshan Engineering Institute. I have also served as a project tutor. Okay, project tutor. Tutor that means ke teacher. Okay, mein. પ્રોજેક્ટ ટીચર તરીકે છે એ દર્શન એન્જિનિયરિંગ કોલેજમાં છે એ 2 વર્ષ છે એ સર્વિસ આપી છે. મેં Tristar પ્રાઇવેટ લિમિટેડમાં છે 3 યર્સ જોબ કરી છે અને સાથે સાથે છે એ મેં દર્શન એન્જિનિયરિંગ કોલેજમાં છે એ 2 વર્ષ છે એ સર્વિસ પ્રોવાઈડ કરી છે ટ્યુટર તરીકે. માય એક્સપિરિયન્સ ઇઝ એન એકેડેમિક એઝ વેલ એઝ બિઝનેસ ફિલ્ડ મેક્સ મી સ્યુટેબલ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ. કે માય એક્સપિરિયન્સ ઇન એકેડેમિક એઝ વેલ એઝ ઇન બિઝનેસ ફિલ્ડ મેક્સ મી સ્યુટેબલ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ. કે મારો જે એક્સપિરિયન્સ છે એકેડેમિક એટલે કે શૈક્ષણિક ફિલ્ડમાં અને બિઝનેસ ફિલ્ડમાં મારો જે એક્સપિરિયન્સ છે તે મને આ જોબ માટે છે એ સ્યુટેબલ એક લાયક કેન્ડિડેટ બનાવે છે. કે મારો એક્સપિરિયન્સ છે એ એકેડેમિક ફિલ્ડમાં પણ છે અને બિઝનેસ ફિલ્ડમાં પણ છે, જે બે ફિલ્ડનો મને એક્સપિરિયન્સ છે એ મને આ જોબ માટે છે એ કેપેબલ એપ્ટ સ્યુટેબલ બનાવે છે. આઈ વુડ લાઇક ટુ યુટિલાઇઝ માય પોટેન્શિયલ ઇન યોર કંપની. કે આઈ વુડ લાઇક ટુ યુટિલાઇઝ માય પોટેન્શિયલ ઇન યોર કંપની. કે હું મારું પોટેન્શિયલ છે એ તમારી કંપનીમાં યુટિલાઇઝ કરવા માંગુ છું એન્ડ serve the company in every possible way and I would like to utilize my potential in your company and serve in every possible way. કે હું છે એ મારું બધું જ પોટેન્શિયલ છે તમારી કંપનીમાં યુઝ કરવા માંગુ છું અને તમને છે એ સર્વ કરવા માંગુ છું. કે મારામાં જે કંઈ પણ સ્કિલ છે જે કંઈ પણ નોલેજ છે એ હું તમારી કંપનીમાં આવીને છે યુઝ કરવા માંગુ છું. ઇન શોર્ટ એ જ થાય કે મારામાં જે કંઈ પણ સ્કિલ છે જે કંઈ પણ આવડત છે હું તમારી કંપનીમાં છે એ યુઝ કરવા માંગુ છું, મને ત્યાં સર્વ કરવાનો સેવા આપવાનો મોકો આપો. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ હેવ મીટિંગ વિથ યુ. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ હેવ મીટિંગ વિથ યુ. કે હું તમારી સાથે મીટિંગ કરવાની રાહમાં છું.
કે હું તમારી સાથે મીટિંગ કરવાની રાહ જોઈ રહ્યો છું. તો સેકન્ડ પેરેગ્રાફમાં છે મેઇન, તમે કઈ કઈ જગ્યાએ વર્ક કર્યું છે એ તમારે છે એમાં ડિસ્ક્રાઇબ કરવાનું થાય કે આઈ હેવ બીન વર્કિંગ એઝ એ સોફ્ટવેર એન્જિનિયર ઇન ત્રિશ્રય પ્રાઇવેટ લિમિટેડ, વન ઓફ ધ લીડિંગ કંપનીઝ ઇન સોફ્ટવેર પ્રોગ્રામિંગ ફોર લાસ્ટ 3 યર્સ. આઈ હેવ ઓલ્સો સર્વડ એઝ અ પ્રોજેક્ટ ટ્યુટર એન્ડ દર્શન એન્જિનિયરિંગ કોલેજ ફોર ધ 2 યર્સ. માય એક્સપિરિયન્સ ઇન એકેડેમિક ફિલ્ડ એન્ડ એઝ વેલ એઝ ધ બિઝનેસ ફિલ્ડ મેક્સ મી સ્યુટેબલ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ. આઈ બિલીવ ધેટ I would like to utilize my experience and potential in your company and serve the company in every possible way. I am looking forward to have a meeting with you. Okay? Second paragraph માં છે તમે ક્યાં ક્યાં વર્ક કરતા હતા કે ત્રિશાર પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદમાં તમે 3 યર્સમાં જોબ કરી છે, દેન દર્શન એન્જિનિયરિંગ કોલેજમાં તમે છે 2 યર્સ સર્વિસ પ્રોવાઈડ કરી છે. તો એ તમારો એકેડેમિક અને જે બિઝનેસ રિલેટેડ એકેડેમિક ફિલ્ડમાં અને બિઝનેસ રિલેટેડ ફિલ્ડમાં તમારો એક્સપિરિયન્સ છે તમને આ જોબ માટે છે એક સ્યુટેબલ કેન્ડિડેટ બનાવે છે એવું મારું માનવું છે. અને હું છે મારું બધી સ્કિલ પોટેન્શિયલ જે છે તમારી કંપનીમાં યુટિલાઇઝ કરવા માંગુ છું ને હું છે તમારી સાથે મીટિંગની રાહ જોઈ રહ્યો છું. તમારે મેઇન છે એ 2 પેરેગ્રાફમાં છે તમારે કંપની રિલેટેડ હોય તો સેમ છે એ આ જ રીતે પેરેગ્રાફ છે એ લખવાના થાય, ખાલી જે પોસ્ટ હોય એ તમારે એમાં ચેન્જ કરી નાખવાની. તેને અહીંયા લાસ્ટમાં મારી લેફ્ટ સાઈડમાં પણ તમારી રાઈટ સાઈડમાં યોર સિન્સિયરલી, કે અહીંયા તો યોર સિન્સિયરલી અથવા તો યોર ફેસફુલી તમે છે એ ગમે તે લખી શકો. અહીંયા આપણે યોર સિન્સિયરલી લખ્યું છે તમારો સ્નેહી, તને ઉપર જે નામ તમે લખ્યું છે તુષાર ગઢિયા એ જ અહીંયા છે સેમ ટુ સેમ તુષાર ગઢિયા, યોર ફેસફુલી તુષાર ગઢિયા. દેન અહીંયા છે એ રાઈટ સાઈડમાં લાસ્ટમાં તમને ENCL આવી રીતે કરીને મેં ફર્સ્ટ પાર્ટમાં લખાયું હતું. અહીંયા છે આખું નામ લખીને આવ્યું છે ઇન્ક્લોઝર, અહીંયા તમે ENCL લખો તો ચાલે, ઇન્ક્લોઝર લખો તો ચાલે. તો કે આ લેટરની સાથે એક તો આપણે રિઝ્યુમે બનાવવાના છીએ એ જોડેલી છે, લેટરની સાથે આપણે જે સેકન્ડ પાર્ટ છે રિઝ્યુમે લખવાના છીએ એક તો એ લેટર સાથે જ આપણે મોકલવાની છે એટલે એક તો રિઝ્યુમે, દેન સેકન્ડ લખ્યું કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ, દેન થર્ડ લખ્યું કોપી ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. કે આ એપ્લિકેશન સાથે છે હું એક મારું રેઝ્યુમે પ્રિપેર કરીને મોકલું છું, સાથે સાથે મારા ડિગ્રી સર્ટિફિકેટની કોપી પણ અચેટ કરું છું અને સાથે સાથે છે એ મારા એક્સપિરિયન્સ સર્ટિફિકેટની કોપી પણ છે આની સાથે અટેચ કરું છું, આની સાથે છે એ મોકલું છું. પાછે એ એપ્લિકેશનનો ફર્સ્ટ પાર્ટ હતો લેટર ફોર્મમાં, કે અહીંયા લેફ્ટ સાઈડમાં આપણે છે એપ્લિકેશન લખે છે એનું નેમ અને એડ્રેસ લખ્યું, તેને અહીંયા રાઈટ સાઈડમાં આપણે મોકલવાની છે બ્લીસ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદ, તો એનું એડ્રેસ લખ્યું ટુ ધ મેનેજર બ્લીસ પ્રાઇવેટ લિમિટેડ રિંગ રોડ અહેમદાબાદ. દેન મિડલમાં તમે જ્યારે લખો ત્યારે પેજની મિડલમાં સબ્જેક્ટ લાઈન સબ્જેક્ટ કરી એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, પછી જેની એપ્લિકેશન હોય એની, અહીંયા સોફ્ટવેર એન્જિનિયરની છે તો સોફ્ટવેર એન્જિનિયરની. દેન ફર્સ્ટ અને સેકન્ડ 2 પેરેગ્રાફ એ તમને છે કંપની રિલેટેડ એપ્લિકેશન પૂછાય તો તમારે સેમ આ જ પેરેગ્રાફ લખવાના, ખાલી પોસ્ટનું નામ છે એ ચેન્જ કરવાનું. અને જ્યારે પણ કોઈ સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં એપ્લિકેશન પૂછાય તો આપણે જે ફર્સ્ટ એપ્લિકેશન ઇંગ્લિશ ટીચરમાં જે રીતે પેરેગ્રાફ ટાઈપ કર્યા હતા લખ્યા હતા એમાં એ રીતે લખવાના. સેમ આ જ 2 પેરેગ્રાફ ખાલી છે પોસ્ટ ચેન્જ કરીને તમારે છે એ લખવાના, જેને અહીંયા લેફ્ટ સાઈડમાં છે મારી લેફ્ટ સાઈડ પણ તમારી રાઈટ સાઈડમાં છે એ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, અને છે એ આપણે યોર સિન્સિયરલી યોર ફેથફુલી લખી તો એને કમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહીએ. કે આપણે લખ્યું યોર સિન્સિયરલી તમારો સ્નેહી તુષાર ગઢિયા. દેન અહીંયા છે એ રાઈટ સાઈડમાં છે એ ઇનક્લોઝ છે ઇનક્લોઝર, કે એક તો આપણે રેઝ્યુમે પ્રિપેર કરવાના છે એ, સેકન્ડ કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ એન્ડ થર્ડ કોપી ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. પાછે એ હજી એપ્લિકેશનનો ફર્સ્ટ પાર્ટ જ છે, સેકન્ડ પાર્ટ એપ્લિકેશન છે એ આપણે હવે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં છે એ ડિસ્કસ કરશું. થેન્ક યુ.